गुड मॉर्निंग विद्यार्थी मित्रों, આગળના વિડિયોમાં આપણે એક ચત એક તૃતીયાંશ એક ચતુર્થાંશ અને ત્રણ ચતુર્થાંશ ભાગમાં કલર કરતા શીખ્યા. હવે આજે એનાથી થોડું વિરુદ્ધ હવે તમને શું આપ્યું હશે આજે આપણે જોવાના છે તે જોઈએ. તો કે નીચેની આકૃતિઓમાં કેટલો ભાગ આચ્છાદિત થયેલો છે તે અપૂર્ણાંક સ્વરૂપે લખો. અત્યારે આપણે આગળના વિડીયોમાં શું શીખ્યા કે આપણને અપૂર્ણાંક આપી દીધેલા હતા એના ઉપરથી આપણે આકૃતિમાં કલર કરતા હતા. હવે તમને આકૃતિમાં કલર આપી દીધો છે એ કલર ઉપરથી તમારે અપૂર્ણાંક શોધવાનું છે કે આ કેટલા ભાગમાં કલર કરેલો છે એ વસ્તુ તમારે શોધવાની છે. તો ચાલો જોઈએ કે કેટલા ભાગમાં કલર કરેલો છે અને કેટલા અપૂર્ણાંક આવે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ એક નંબરથી સ્ટાર્ટ કરીએ, બરાબર? તો એક નંબરની અંદર જુઓ કેટલા ખાના છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ. હવે તમારે શું કરવાનું, જેટલા પણ ખાના આપ્યા હોય તે ખાના અથવા જેટલા આકાર હોય તે ગણી લેવાના. હવે જુઓ આ એક આકારની અંદર છ ખાના આપ્યા છે, કેટલા ખાના છે, છ. તો એ જે છ બોક્સીસ આપ્યા છે, જે છ ખાના આપ્યા છે, એ છ ખાનાને ક્યાં લખવાના, છેદમાં. ક્યાં લખવાના, છેદમાં, બરાબર? હવે તમારે એ જોવાનું કે એમાં કેટલા આકારમાં રંગ પૂરેલો છે. તો કે એક બે અને ત્રણ, કેટલા આકારમાં રંગ પૂરેલો છે, ત્રણ આકારમાં. તો એને આપણે ક્યાં લખીશું, અંશમાં. એટલે આ થઈ ગયું ત્રણના છેદમાં છ. આ શું થઈ ગયું, તમે સામા લખ્યું કહેવાય, અપૂર્ણાંક સ્વરૂપે લખ્યું કહેવાય, બરાબર? હવે જુઓ અહીંયા ગાડી અંશમાં ત્રણ છે અને છેદમાં છ છે. તો અંશ અને છેદ ઉડશે, ભાગાકાર થશે, થશે ને, કે ત્રણ દુ છ. કેટલા આવશે, ત્રણ દુ છ. પણ જુઓ બે ક્યાં છે, નીચે છે, બરાબર? હવે ઉપર કશું બચ્યું છે નથી, એટલે આપણે શું લખીશું, એક. અને નીચે કેટલા છે, બે. તો આપણો આ કયો ભાગ થઈ ગયો, અડધો ભાગ થયો ને, એક તૃતીયાંશ ભાગ થયો કહેવાય ને, કે ત્રણના છેદમાં છ બરાબર એક તૃતીયાંશ પણ લખાય. તમે આ રીતે લખશો તો પણ ચાલશે, અને જો તમને ખબર હોય તો અંશ અને છેદ ઉડતા હોય તો આપણે ઉડાડી દેવાના એમને, એટલે કે એમને ભાગાકાર કરી દેવાનો. તો આપણો કેટલો જવાબ આવ્યો, એકના છેદમાં બે. એટલે આ આકૃતિની અંદર કેટલા ભાગમાં રંગ પૂર્યો છે, એક તૃતીયાંશ રંગમાં, એક તૃતીયાંશ આકૃતિમાં રંગ પૂર્યો છે, બરાબર ને? જો એક બે ત્રણ ચાર પાંચ અને છ ભાગ આપ્યા છે, એમાંથી છ ભાગના ત્રણ ભાગમાં રંગ કરેલો છે. તો છ ના અડધા કેટલા થયા, ત્રણ થયા ને, એટલે કે એક તૃતીયાંશ ભાગમાં રંગ પૂર્યો છે. એવી જ રીતે બીજું જોઈએ. હવે બીજામાં જુઓ કેટલા બોક્સ છે, એક બે ત્રણ અને ચાર. તો હવે આપણે ચાર અંશમાં લખીશું કે છેદમાં લખીશું, તો કે છેદમાં લખીશું, એટલે કે છેદમાં ચાર. અને કેટલા ભાગમાં રંગ કર્યો છે, તો કે એક. તો આપણે એક ક્યાં લખીશું, અંશમાં લખીશું. તો આપણો જવાબ શું આવી ગયો, એક ચતુર્થાંશ. હવે અહીંયા અંશ કે છેદ ઉડતા નથી, એટલે કે એક ચતુર્થાંશ. એક ચતુર્થાંશ એટલે કયો ભાગ થયો, પા ભાગમાં કલર કરેલો કહેવાય. ચાલો એવી જ રીતે ત્રીજું જોઈએ. ત્રીજાની અંદર જુઓ કેટલા બોક્સીસ, એટલે કે કેટલા ભાગ કરેલા છે, તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો છ ને હું ક્યાં લખીશ, છેદમાં લખીશ, કારણ કે છ ભાગ છે ને, તો છ ભાગને હું છેદમાં લખીશ. અને કેટલા ભાગમાં કહેલો છે કલર, એક બે અને ત્રણ. તો ત્રણ ને હું ઉપર લખીશ. હવે અહીંયા પણ અંશ અને છેદ ઉડશે, ત્રણ દુ છ, એટલે કેટલા આવશે, એક દ્વિતીયાંશ, બરાબર? એટલે કે અડધા ભાગમાં કલર કરેલો કહેવાય. હવે જુઓ ચોથું, અહીંયા કેટલા ત્રિકોણ છે, એક બે ત્રણ ચાર અને પાંચ. કેટલા છે, પાંચ.
બરાબર, એટલે આપણે ક્યાં લખીશું? છેદમાં 5. અને કેટલા ભાગમાં કલર કરેલો છે? તો કે 1, એટલે કે 1/5 ભાગમાં કલર કરેલો છે. કેટલા? 1/5 ભાગમાં કલર કરેલો છે. જોઈએ 5મો. તો જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કેટલા ભાગ છે? 8. તો જે ભાગ હોય તેને આપણે ક્યાં લખીશું? છેદમાં લખીશું. હવે કેટલા ભાગમાં કલર કરેલો છે? તો કે 1, 2, 3, 4, 5, 6 જો કે 6 ભાગમાં કલર કરેલો છે. કેટલા ભાગમાં કલર કરેલો છે? 6 ભાગમાં કલર કરેલો છે. હવે તો જુઓ, આપણે શું આવ્યું? 6/8 આવ્યા. હવે જુઓ આગળ, હવે 6 અને 8 નો ભાગાકાર થશે. હા, થશે. કેવી રીતે? જુઓ, 3 2 6 કેટલા થશે? 3 2 6 અને નીચે કેટલા છે? 8, એટલે 4 2 8 બરાબર. 6 ને આપણે ગુણીકાર, એટલે કે 6 છૂટા કરી દે, 3 2 6 અને 4 2 8. હવે જુઓ, આ 2 અને આ 2 ઉડી ગયા, બચ્યા કેટલા? 3/4. આવી ગયું આપણો અપૂર્ણાંક સ્વરૂપ. 3/4 ભાગમાં રંગ કરેલો છે. કોઈ વાર આવું પણ આવડે તો પણ આપણને ગણતરી કરતા આવડવી જોઈએ. બરાબર. હવે 6 જોઈએ. તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 કેટલા છે? 10 ભાગ. 10 માંથી કેટલા ભાગમાં કલર કરેલો છે? 1, 2, 3, 4 અને 5 કેટલા ભાગમાં? 5, એટલે કે 5 2 10 એટલે કેટલા આવશે? 1/2, એટલે કે અડધા ભાગમાં કલર કરેલો છે. આ તો ઘણું સહેલું છે, પણ આ રીતે જ્યારે ગણતરી કરવાની આવે ત્યારે થોડું ધ્યાન આપવું, અને આ રીતે તમારે છૂટું કરી દેવાનું, અને ત્યાર પછી અંશ અને છેદ જો ઉડતા હોય તો ઉડાડી દેવાના, અને પછી જે ભાગ બચે એ ભાગને આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખીશું. બરાબર. એટલે થોડું ધ્યાન આપીને આવા પ્રકારના અપૂર્ણાંક સ્વરૂપે લખવા પૂછાય તો આપણે થોડું ધ્યાન આપીને એને લખીશું. વિદ્યાર્થી મિત્રો, તો હવે આગળ જોઈએ. આકૃતિ અને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી સરવાળા બાદબાકી કરો અને ખાલી સ્થાનમાં આકૃતિ દોરો. બરાબર. અહીંયા જ્યારે તમારે આકૃતિ જોઈને સરવાળા બાદબાકીના દાખલા ગણવાના છે અને એને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાનું છે. તો ચાલો પહેલું જોઈએ. પહેલામાં કેટલા ભાગ છે? 1, 2, 3 અને 4 એટલે કે કેટલા ભાગ થયા? 4 ભાગ થયા. અને કેટલા ભાગમાં કલર કરેલો છે? તો કે 1 ભાગમાં, એટલે કે 1/4 ભાગમાં કલર કરેલો છે. અહીંયા સાનું નિશાન છે પ્લસ. પ્લસ બીજી આકૃતિમાં જો 1, 2, 3 અને 4 ભાગ છે. કેટલા ભાગ છે? 4. અને એમાં પણ કેટલા ભાગમાં કલર કરેલો છે? તો કે 1, એટલે કેટલા થયા? 1/4. હવે 1/4 + 1/4 બરાબર. હવે જો 1 અને 1 કેટલા થશે? 2 થશે. કેટલા થશે? 1 અને 1 2 થશે. પણ જે છેદમાં આપેલા છે એનો સરવાળો કરવાનો નથી, એટલે કે આ બે જે અંશનો આપણે સરવાળો કર્યો એટલે 1 અને 1 કેટલા થયા? 2 થયા. પણ 4 જે છેદમાં આપેલા છે તે 4 આપણે કેવા લખીશું? બેઠા લખીશું. બરાબર. એટલે કે આપણે જે છેદમાં આપ્યા છે એનો સરવાળો ન કરતા એને બેઠા લખીશું, એટલે કે 1 અને 1 કેટલા થયા? 2. અને છેદ બેઠો એટલે કેટલા થયા? 2/4. હવે આપણે 2 ને છૂટા કરી દઈએ, એટલે કે 2 એકા 2 અને 2 2 4 બરાબર ને. 2 એકા 2 અને 2 2 4. હવે 2 અને 2 શું થયા? ઉડી ગયા, એટલે બચ્યા કેટલા? 1/2. કેટલા બચ્યા? 1/2. હવે 1/2 એટલે કે અડધો.
હવે આપણે આપણને મળી ગયું 1 ના છેદમાં 2 તો અહીંયા ગારી કયું બોક્સ આવશે આકૃતિ વાળું તો હું એ ઉપર દોરું છું કેટલા ભાગ કરીશું 4 ભાગ કરીશું બરાબર અને કેટલા ભાગમાં કલર કરીશું અડધા ભાગમાં એટલે કે આપણે અડધા ભાગમાં કલર કરીશું એટલે કે આટલા એટલે કે બે બોક્સની અંદર આપણે કલર કરીશું તો બરાબર 5 5 બરાબર ને આપણે ચોથો ભાગ બે પા અને બે બીજો પા ભેગા થાય એટલે શું થાય અડધું થાય બરાબર ને 25 પૈસા 25 પૈસા બે વાર ભેગા થાય એટલે 50 પૈસા થાય એ 50 પૈસા 1 રૂપિયાનો આપણે જોઈ ગયા તેમ અડધો ભાગ થાય તેમ અહીંયા પા અને પા બે ભેગા થાય એટલે અડધું થાય હવે અડધું થાય એટલે કઈ રીતે આકૃતિ આવશે આપણી આ રીતે આવશે હવે બીજો દાખલો જો હવે બીજા દાખલાની અંદર તમને એક આકૃતિ આપેલી છે પ્લસ અને તમને જવાબ આપી દીધેલો છે કે આખો બોક્સ થાય છે હવે આ તો એકદમ ઈઝી થઈ ગયો કે અહીંયા ગાડી એક બોક્સમાં કલર આપેલો છે તો બીજા કેટલા બોક્સમાં કલર બાકી રહ્યો તો કે 3 બોક્સમાં કલર બાકી રહ્યો તો ચાલો અહીંયા હું આકૃતિ દોરી દઉં બરાબર આ રીતે 4 ભાગ થઈ ગયા હવે અહીંયા ગાડી આ ભાગની અંદર કલર આપેલો છે તો એ સિવાયના બીજા 3 ભાગની અંદર આપણે શું કરીશું કલર કરીશું બરાબર થઈ ગયું હવે આપણને જવાબ આપી દીધેલો છે કે એક આખો બોક્સ થશે તો જુઓ અહીંયા એક ભાગમાં કલર અહીંયા 3 ભાગમાં હવે આ ભાગમાં કલર હું ઉંચકીને અહીંયા મૂકી દઉં તો આખો બોક્સ કમ્પ્લીટ થઈ જાય બરાબર પણ આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખવાનું છે અને પછી દાખલો ગણવાનો છે તો પહેલામાં શું આવશે 1/4 આવશે બરાબર પ્લસ બીજામાં કેટલા આવશે 1 2 અને 3 3/4 કારણ કે આપણે બધાના 4 ભાગ કર્યા છે અને 3 માં કલર હવે જુઓ 3 + 1 = 4 અને છેદ આપણે જે હોય તે છેદ બેઠો લખીશું એટલે કે 4/4 હવે શું થશે 4 અને 4 ઉડી જશે એટલે કે 4 1 4 બચ્યો કેટલો 1 1 એટલે કે આખો બોક્સ પરિસમજ 1 એટલે આખો બોક્સ મારી પાસે 25 પૈસા હતા કેટલા હતા 25 પૈસા હતા બીજા મને મારા મિત્રએ 75 પૈસા આપ્યા કેટલા પૈસા આપ્યા 75 પૈસા આપ્યા તો મારી પાસે ટોટલ થઈ ગયા 100 પૈસા થયા બરાબર 100 પૈસા એટલે કેટલા થયા 1 રૂપિયો થયો બરાબર ને 1 રૂપિયો એ રીતે થયો ને તો આ 4 અને 4 ઉડી ગયા બચ્યા કેટલા 1 એટલે કે 1 એ એનો આખો ભાગ થયો શું થયું આખો ભાગ થયો જે આપણને જવાબ આપી જ દીધેલો એવી જ રીતે હવે તમને ત્રીજો દાખલો આપેલો છે એની અંદર પણ તમને એક આકૃતિ આપી છે એના બે ભાગમાં કલર કરેલો છે કેટલા ભાગમાં બે ભાગમાં કલર કરેલો છે અને જવાબ આપેલો છે આખો બોક્સ એટલે કે આખા બોક્સની અંદર 4 4 ભાગમાં કલર કરેલો છે હવે આપણે અહીંયા આકૃતિ દોરવાની છે તો આપણે આકૃતિ કઈ રીતે દોરશું જો અહીંયા બે ભાગમાં કલર આપ્યો છે તો બે ભાગમાં બાકી તો આપણે આકૃતિમાં કેટલા ભાગમાં કલર દોરીશું બે ભાગમાં દોરીશું બરાબર ને આ 4 ભાગ હવે આ બે બોક્સમાં કલર આપેલો છે એટલે આપણે એની નીચેના બે ભાગની અંદર શું કરીશું કલર કરીશું થઈ ગયો કલર હવે આપણને કેટલા આપ્યા છે જુઓ 4 ભાગ છે અને એના 2 એટલે કે કેટલા થશે 2/4 પ્લસ અહીંયા પણ 2 છે એટલે કે 2/4 થયું 2 ભાગમાં કલર છે અને એના 4 ભાગ હવે 2 અને 2 કેટલા થયા 4 અને છેદનો આપણે સરવાળો નથી કરતા આપણે એને બેઠા રાખીશું બરાબર એટલે કે 4 1 4 આવી ગયો 1 એટલે કે 1 આખું પડી ગઈ સમજ આ રીતે સરવાળાના દાખલા પૂછાય તો આપણને ગણતરી કરતા આવડવા જોઈએ તેમજ એને અપૂર્ણાંક સ્વરૂપમાં કેવી રીતે લખાય તે પણ આપણને આવડવું જોઈએ.
વિદ્યાર્થી મિત્રો, આજે બસ આટલું જ. નવા વિડિયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.